બીજી રાતે અડધી રાતે એમને મને ઉઠાવીને કીધું મને કે આંખોમાં બળતરા બહુ બરે છે અને મને ડોકું દુખે છે. તો ઘરે આવીને કહેતા હતા કે આંખમાં ખૂટે છે ને આંખમાં પાણી આવે છે ને બધું કહેતા હતા, પણ કે દેખાતું નહીં કહેતા. અમદાવાદ જિલ્લાના માંડલમાં ટ્રસ્ટની હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન કરાવ્યા બાદ દર્દીઓએ આંખે ઓછું દેખાતું હોવાની ફરિયાદ કરી, જે બાદથી આ દર્દીઓના પરિવારજનો ચિંતિત છે. ફરિયાદ બાદ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી તપાસ કમિટી બનાવવામાં આવી અને આ કમિટીએ તેનો પ્રાથમિક રિપોર્ટ આરોગ્ય વિભાગને સોંપી દીધો છે, પણ વિભાગે એની માહિતી હજુ જાહેર નથી કરી. બીજી તરફ ભોગ બનેલા દર્દીઓના પરિવારજનો ચિંતા અને મૂંઝવણમાં છે કે તેમના સ્વજનોને પહેલા જેવી દ્રષ્ટિ પાછી મળશે કે નહીં. માંડલના રાજીબહેન અને વનિતાબહેન પણ આ દર્દીઓમાંના એક છે. ગોળી આપી દીધી, ગોળી કરી, પણ સવારે ઉઠે તો ફેર કંઈ પડ્યો નહીં, રાડ ઉપાડવા મળી. પછી એ દિવસે બતાવવા જવાનું હતું તો કે આજ બતાવવા જવાનું તો હાલો કીધું બતાવવા જવાનું ત્યાં લઈ જાઓ છો તો અહીંયા લઈ જાય. પછી સાહેબે એમ કીધું કે ફરી વખત તપાસ ઓપરેશન કરવું પડશે કે બીજી વખત ઓપરેશન કરી પાડો. અહીંયા ઓપરેશન કરીને લાયા પછી એ પાછું એની જ હાલત રહી, એમને આંખમાં બરત એવું બરવા જ મળ્યું, ફેર કંઈ પડ્યો નહીં. એ ક્યાંથી મને સારું દેખાય છે, આ બીજા દાડે ગમે તે થયું હોય એને, પછી હું મારા કામે નાહી જાઉં કે ના નાહી જાઉં કોઈ બેહી રે કરી ખરા, પછી કામે જતી રહી. પછી એને દવાખાને લઈ જાય, પછી અત્યારે દીધ ભેગી જ ના થયું દવાખાને, જે કોણ જાય એ કણ કોણ અમદાવાદ જાય. માંડલમાં આવેલી રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં 10 જાન્યુઆરીના રોજ 28 થી 29 જેટલા દર્દીઓના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા. ઘટના અંગે જાણ થતાં આરોગ્ય વિભાગના વિભાગીય નાયબ નિયામકના વડા હેઠળ 9 સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની ટીમ માંડલ ખાતે પહોંચી હતી. રામાનંદ ટ્રસ્ટના ઉપપ્રમુખે 40 વર્ષમાં આવું પહેલીવાર થયું હોવાનો દાવો કર્યો. 1983 થી કાર્યરત થયેલી છે, 41 વર્ષ ઉપરાંત સમય થયેલો છે, હજારો ઓપરેશન થઈ ચૂકેલા છે અને પહેલી વખત 40 વર્ષમાં આ થોડીક તકલીફ થઈ છે. ભાઈ આ તકલીફ શરૂ દેખાય છે થોડી વાયરસની, એમ તો હવે આને શું કરશું, એમ આપણે એને કંઈક ટ્રીટમેન્ટ આપવી પડશે બીજી, અને જરૂર પડે એડમિટ કરવા પડશે રાત્રિ માટે. કહેવાનું એવું છે કે ઓપરેશન કર્યા પછી પહેલા દિવસે દેખાતું હતું, બીજા દિવસે થોડું થોડું દેખાતું અને પછી ધીમે ધીમે દુખાવો અને સોજો આવવાનું શરૂ થયું છે એમ. સરકારના જાહેર આરોગ્ય વિભાગના અધિક નિયામકે આ મામલે ઓપરેશન થિયેટરનો ઉપયોગ ન કરવા અને આંખના ઓપરેશનની કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરવાની સૂચના હોસ્પિટલ તંત્રને આપી હતી. વિભાગે ઓપરેશન બાદ ચેપની અસર થઈ હોવાની નોંધ કરી હતી. તપાસ કમિટીના વડાએ આગળની વ્યવસ્થા કરી હોવાનું જણાવી તપાસ ચાલી રહી હોવાનું કહ્યું હતું. અત્યારે બધી જ કામગીરી ચાલુમાં છે, કામગીરી પૂર્ણ થયેથી ખ્યાલ આવશે કે કઈ બાબતથી આ બાબત બનવા પામી છે. આમ સરકારશ્રી તરફથી જે વસ્તુ બની છે એની કામગીરી પણ થઈ રહી છે અને જે લોકોના ઓપરેશન થઈ રહ્યા છે એને કોઈ પણ જાતની તકલીફ ના પડે એ માટેની વ્યવસ્થા પણ ગોઠવાઈ ગઈ છે. હાલ તો દર્દીઓ અને તેમના સ્વજનો તપાસમાં શું બહાર આવે છે એની રાહ જોતા ચિંતામાં છે.